Hello friends, how are you all? Fine? I am fine too. I know you all are having lots of fun learning new things about English language, right? Yes. Khub saras. To chalo, have mane kaho to. Previous episode ma, aapne unit 2, 2 mo chho ni, કઈ કઈ એક્ટિવિટીઝ નો અભ્યાસ કર્યો હતો? યસ, પ્રીવિયસ એપિસોડમાં આપણે યુનિટ 2 ટુ મો છો ની એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 નો અભ્યાસ કર્યો હતો, બરાબર ને? એક્ટિવિટી 5 માં આપેલા શબ્દોને આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા કોઠામાં ઋતુ અનુસાર ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સના ખાનામાં લખ્યા હતા, તથા એક્ટિવિટી 6માં આપેલા વાક્યો કયો દિવસ સૂચવે છે તેની નોંધ પણ આપણે કરી હતી, ખરું ને? મિત્રો, આજે આપણે યુનિટ 2 ટુ મો છો ની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે યુનિટ 2ની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8ને એક રૂપરેખા દ્વારા સમજી લઈએ. બિફોર નો અર્થ થાય પહેલા થઈ ગયેલું. બિફોર ભૂતકાળના વાક્ય માટે વપરાય છે. ભૂતકાળના ક્રિયાપદની પાછળ ઈ ડી પ્રત્યય લગાવવામાં આવે છે અને નાવ નો અર્થ થાય અત્યારે જે થઈ રહ્યું છે તે. નાવ ચાલુ વર્તમાનકાળના વાક્ય માટે વપરાય છે. ચાલુ વર્તમાનકાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સના ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાવવામાં આવે છે. તો ચાલો હવે આપણે એક્ટિવિટી 7માં આપેલા વાક્યોને ધ્યાનપૂર્વક સમજીએ. એક્ટિવિટી 7, નીચેના વાક્યો સાંભળો અને વાંચો. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યેસ્ટરડે. જયા અને હું ગઈકાલે કબડ્ડી રમ્યા હતા. આ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે માટે અહીં બિફોર લખ્યું છે. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. મોહન અને રાધિકા સભાખંડમાં ભજન ગાઈ રહ્યા છે. આ ક્રિયા અત્યારે થઈ રહી છે તેથી અહીં ચાલુ વર્તમાનકાળની ક્રિયા માટે નાવ લખેલું છે. નરેન્દ્ર
નંબર્સને ધ્યાનમાં રાખીને જ આપણે તારીખને આધારે દિવસ જાણી શકીશું. કોઈ પણ તારીખ આપણે લખીએ ત્યારે તેમાં તારીખ, મહિનો અને વર્ષ દર્શાવીએ છીએ, ખરું ને? તેથી અહીં ટેબલમાં જુઓ, ડેટ્સ, મંથ્સ, યર આપેલા છે. જો લીપ વર્ષમાં આવતી તારીખનો દિવસ તમારે શોધવો હોય તો માર્ચ મહિનાથી ડિસેમ્બર મહિના માટે મંથ્સ માટેના બેઝિક નંબરમાં તમારે એક ઉમેરવો પડે. ઇન અ લીપ યર એટ વન ઇન મંથ્સ માર્ચ ટુ ડિસેમ્બર. ચાલો હવે આપણે આપણો ભારત દેશ આઝાદ થયો હતો તે તારીખે કયો વાર, એટલે કે કયો દિવસ હતો તે સમજીએ. આપણો દેશ આઝાદ કઈ તારીખે થયો હતો? બધાને યાદ છે ને? Number is 1. Century remainder 0. So basic number is 0. Now add all the basic numbers like 1 plus 3 plus 1 plus 0 is equal to 5. બધા જ બેઝિક નંબર્સનો સરવાળો થાય છે 5. હવે આપણે આ બેઝિક નંબરોના સરવાળા 5ને 7 વડે ભાગીશું તો શેષ મળશે 5. ડિવાઈડ ધ ટોટલ બાય 7. સો ધ રિમેન્ડર ઇઝ 5. હવે ટેબલમાં જુઓ, 5 બેઝિક નંબર માટે કયો દિવસ આવશે? મેચ ધ સમ વિથ ધ ટેબલ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ડે. ઓન 15th August 1947 ઇટ વોઝ ફ્રાઈડે. આપણા દેશના પ્રથમ સ્વતંત્રતા દિવસે શુક્રવાર હતો, બરાબર ને? ચાલો હવે મને એ કહો કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ ક્યારે થયો હતો? યસ, 2 ઓક્ટોબરે, બરાબર ને? તો ચાલો હવે આપણે એક્ટિવિટી 8ના ટેબલનો જ ઉપયોગ કરીને એક બીજું ઉદાહરણ સમજીએ. એક્ઝામ્પલ,
Let's see an example of leap year. Mitro, tamne yaad chhe ne? In a leap year, we have to add 1 in months from March to December. Gandhi Jayanti October mahina ma aave chhe. Mate apne te mahina na basic number ma 1 umereshu. Identify the century of the year. Example, 2nd October 2024. 21st century, 21st sadi. Divide the century by 4. 21 divided by 4 is equal to 1. 21 ne 4 vade bhago, to shesh vadhe 1. We get the remainder 1. Now, observe the table given below. ચાલો હવે અહીં આપેલ ટેબલ ધ્યાનપૂર્વક જુઓ. રિપ્લેસ ધ નંબર ફોર ડેટ, મંથ એન્ડ યર વિથ ધ બેઝિક નંબર્સ ગિવન. પણ તમારા ગણિતના શિક્ષક પાસેથી આ એક્ટિવિટી વિશે વધારે માહિતી મેળવીને તમારા મિત્રો, માતા પિતા કે ભાઈ બહેનની જન્મ તારીખે કયો વાર હશે તેની માહિતી મેળવી યુક્તિપૂર્વક જવાબ પણ મેળવી શકશો, ખરું ને? તો ચાલો હવે મને કહો તો કે આજે આપણે કઈ કઈ એક્ટિવિટીઝનો અભ્યાસ કર્યો? યસ, આજે આપણે યુનિટ 2 મો છો ની એક્ટિવિટી 7 અને એક્ટિવિટી 8 નો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. એક્ટિવિટી 7 ની ફર્સ્ટ એક્સરસાઇઝમાં આપણે આ એક્ટિવિટીમાં આપેલા બિફોર અથવા નાવ વાળા વાક્યોને ધ્યાનપૂર્વક સાંભળીને સમજ્યા. ત્યારબાદ એક્ટિવિટી 7 ની જ
સેકન્ડ એક્સરસાઇઝમાં આપેલા વાક્યોને તે પ્રમાણે બિફોર અથવા નાવમાં વર્ગીકૃત કર્યા. એક્ટિવિટી 7ની થર્ડ એક્સરસાઇઝમાં તો આપણે પાઠ્યપુસ્તકમાં આપેલા શબ્દો TER કે OR લગાવીને પૂર્ણ કર્યા. એક્ટિવિટી 8માં શું શીખ્યા તે તો તમને યાદ છે ને? યસ, એક્ટિવિટી 8ના ટેબલમાં આપેલી વિગતો પરથી આપણે તારીખને આધારે દિવસ જાણતા શીખ્યા, ખરું ને? ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ એપિસોડમાં આપણે યુનિટ 3 ફોટ એન્ડ 1નો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. યુનિટ 3 ફોટ એન્ડ 1માં આપણે ટોટલ 10 એક્ટિવિટીઝનો ફૂલ એન્ટરટેનમેન્ટ સાથે અભ્યાસ કરવાનો છે. સો વી વિલ મીટ વેરી સૂન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ હેવિંગ ફન. બાય ફ્રેન્ડ્સ.